40મો દાખલો છે, એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુઓના માપ મેળવવાના છે. કાટકોણ ત્રિકોણનો વેધ પહેલા આકૃતિ દોરીએ પછી તમને ધારી દઉં. ચાલો આ કાટકોણ ત્રિકોણ, એમાં એનો વેધ આ પાયો અને આ વેધ થાય. કાટકોણ ત્રિકોણનો વેધ એના પાયા કરતાં 7 સેમી નાનો છે, એટલે પાયાને તમે એક્સ કયો તો આ એક્સ માઇનસ 7 થાય. ચોથું ચેપ્ટર છે એટલે એક વસ્તુ ધારીને બીજી બનાવવાની. પછી શું કીધું, જો કર્ણની લંબાઈ 13 હોય, આ 13 છે ચાલો, તો બાકીની બાજુ એટલે એક્સ અને આ બે મેળવવાનું છે. આ બધાને નામ આપી દો એ બી સી. ચાલો શું ધારશો, ધારો કે વેધ એના પાયા કરતા 7 સેમી નાનો છે, ધારો કે કાટકોણ ત્રિકોણનો પાયો એક્સ છે, તો કાટકોણ માટે કાટકોણ ત્રિકોણનો વેધ એક્સ માઇનસ 7 થાય, આના કરતા 7 સેમી નાનો છે એટલે, અને કર્ણ આપ્યો તો પાયથાગોરસના સૂત્ર પ્રમાણે કર્ણનો સ્ક્વેર એટલે એસી નો સ્ક્વેર બરાબર એબી નો સ્ક્વેર પ્લસ બીસી નો સ્ક્વેર થાય. ચાલો મૂકી દો બધાના માપ અહીંયા, એસી એટલે 13 નો સ્ક્વેર, એબી એટલે એક્સ માઇનસ 7 નો સ્ક્વેર અને બીસી એટલે એક્સ નો સ્ક્વેર. સાદુરૂપ આપી દઈએ, 13 નો સ્ક્વેર 169, અહીંયા સૂત્ર લાગશે એક્સ નો સ્ક્વેર માઇનસ 7 × 2 = 14 એક્સ પ્લસ 49 પ્લસ એક્સ નો સ્ક્વેર, એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર મૂક્યું. આ 169 એમને એમ અહીં એક્સ સ્ક્વેર એકતા એક્સ સ્ક્વેર એટલે 2x² કહી દો, આ 14x કહી દો, આ 49 કહી દો. હવે 169ને પહેલી બાજુ જવા દો તો 0 = 2x² - 14x + 49 - 169. 169માંથી આપણે 49ને બાદ કરી નાખીએ એટલે શું વધશે, તો કે 0 = 2x² - 14x અને માઇનસ મોટાની નિશાની 169માંથી 49 કાઢી નાખીશ એટલે કેટલા વધશે, તો કે 120. આમાંથી ત્રણેયમાંથી 2 કોમન નીકળે જો, તો 0 = x² - 7x અને 60 × 2 = 120. એ બેને મેં 0 સાથે કેન્સલ કરી દીધા. ઓકે, આને સારું વ્યવસ્થિત લખીએ એટલે આને આ બાજુ લખીએ, 0ને પહેલી બાજુ લખીએ, x² - 7x - 60 = 0, બંને પદ ઉલટાવી દીધા ઇઝી રે એટલે. હવે 60ના હું ભાગ પાડીશ, બાદબાકીથી 7 આવે એવા, 12 × 5 = 60, 12માંથી 5 કાઢી નાખો કેટલા વધે 7, તો અહીંયા લખો x² + 12x + 5x - 60 = 0. અહીંયા માઇનસ હોય તો મોટા પદને આ નિશાની, બાકીના એનાથી વિરુદ્ધ નિશાની. ઓકે, ચાલો આ બેમાંથી x કોમન કાઢો તો x - 12, અહીંયાથી 5 કોમન કાઢો તો x - 12 = 0. માટે બે સરખા કૌંસ એકવાર લખીશ એટલે એ પણ કોમન કાઢ્યા મેં. હવે જોઈએ એકવાર લખીશ તો શું વધ્યું, જો આ બેનો ગુણાકાર 0 તો જ થાય કે બેમાંથી એક 0 હોય તો, તો x - 12 = 0 અથવા x + 5 = 0. તો હું અહીંયા લખીશ x = 12 અને x - 5, જે પોસિબલ નથી. શું કામ, જે શક્ય નથી. શું કામ, તો કે કાટકોણ ત્રિકોણની બાજુ અથવા તો કોઈ પણ ત્રિકોણની બાજુ આ માઇનસ હોય નહીં એટલે આ પોસિબલ છે નહીં. એટલે આપણો આન્સર આવશે x = 12. એટલે એક્સ કોણ હતો, તો કે પાયો, કાટકોણ ત્રિકોણના પાયાનું માપ 12 સેમી છે. લખવાનું, કાટકોણ ત્રિકોણનો પાયો 12 સેમી, તો એનો વેધ x - 7 હતો, તો 12 - 7 એટલે એ કેટલો આવશે,
5 સેમી ઘટકોણ ત્રિકોણનો વેધની લંબાઈ 5 સેમી એટલે મળી ગઈ ત્રણે ત્રણ બાજુ ઓકે કમ્પ્લીટ